हेलो हेलो। हेलो हेलो एवरीवन। अरे एवरीवन, वाह भाई वाह। चलो अभी क्या सही। हेलो 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 मीत कि तमने जारे जाण કરવામાં આવે લોન્ચ કરશું ફિઝિક્સ માટે, એટલે અત્યારે તમે બાય નાઉ ન કરતા, કારણ કે પૂરી ડિટેલ્સ તમારી પાસે એમાં નહીં અવેલેબલ હોય માટે કન્ફ્યુઝન તમને થઈ શકે છે। ઓકે ઓકે વેરી ગુડ। ચલો આમાંથી કોઈ એવા સ્ટુડન્ટ ફટાફટ રીતે દમદાર રીતે જોઈન થઈ જાવ, આજ મજા લેવાની છે યાર। મજા લેવા માટે તો આજ ભેગા થયા છે ને? યસ ઓર નો? ગ્રેટ ગ્રેટ, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ। ચલો આજે સોડા પીવાની છે બધાએ। શું પીવાની છે? સોડા। કેટલા વિદ્યાર્થી મિત્રોને આજ સોડા પીવી છે? ઓકે ઓકે 2 મિનિટ। અમુક સ્ટુડન્ટ આપણી સાથે આવી રહ્યા છે જેને આપણે મેસેજ કરી દઈએ કે ઓલરેડી લેક્ચર સ્ટાર્ટ થઈ ચૂક્યો છે। ઓકે મજા આવશે, આજે આપણે સાથે એક વિડીયો બનાવશું નાનકડો એવો। ગ્રેટ ઓકે। વન શોટ જે છે, વન શોટ તો નહીં કે પણ આઈ થિંક ક્રિએટ અ શોટ। ઓકે ચાલો ફટાફટ રીતે તૈયાર થઈ જાઓ, બનાવી લઈએ। ઓકે ઓકે ઓકે। આવી રીતે ડાયરેક્શનની અંદર તમને પ્રોપર વેની અંદર કઈ રીતે બતાવશે ચેક કરી લઈએ, કારણ કે આ બધું થોડુંક કન્ફ્યુઝન વાળું હોય છે। ઓકે ચાલો તો હેલો એવરીવન, ઓલરેડી લાઈવ લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ હું અને મારા જે બધા ટોપર બેચના સ્ટુડન્ટ છે, ફટાફટ તમારો વેઇટ કરી રહ્યા છીએ। ઓકે તો લાઈવ લેક્ચર જે છે ને એપ્લિકેશનમાં માય ટેબલમાં બતાવશે। ઓકે ક્રિએટર શોર્ટ થઈ ચૂક્યો છે। ઓકે લાઈવ નાવ। ઓકે તો તમે પણ શેર કરી દો તમારા મિત્રોને, ફ્રી લાઈવ લેક્ચર, વેરી ગુડ। તો એને ખ્યાલ આવે કે કઈ રીતે કેમેસ્ટ્રીની સ્ટડી કરાય। યસ સોહમ, આની અંદર ઘણા બધા ફંક્શન છે। મિત પટેલ, તમારે બહાનાઓ નહોતું કરવાનું, તને તમને હું રિમૂવ કરી દઈશ। ઓકે તમને ખબર હશે કે એ જે છે એ બાય નાઉની કોઈ પ્રાઇઝ એમાં છે જ નહીં। વેરી ગુડ વેરી ગુડ। પહેલાં તમે મને જાણ કરો એટલે તો હું તમને પ્રોપર માહિતી આપી શકું। ઓકે ચાલો ક્લિયર। તો આપણી પાસે અહીંયા જે લેક્ચર છે એ કઈ જગ્યાએ છે તો જોઈ લઈએ ભાઈ। અપલોડિંગ છે, વાહ। ઓકે આજે તમે અને મેં સાથે મળીને એક વિડીયો બનાવ્યો છે। વિડીયો બનાવવાની જે જર્ની જે સ્ટાર્ટ થઈ હતી હંમેશા મને યાદ રહેશે, એક નાના એવા રીઝનથી સ્ટાર્ટ થઈ હતી। તમને જણાવી દઉં કે રીઝન એવું કંઈક હતું કે ભાઈ અનએકેડેમીની અંદર હું જોડાયેલો હતો, તો અનએકેડેમીની અંદર જે કોર્સીસની ફી હતી બહુ વધારે હતી,
તો મેં વિચાર્યું કે નહીં, આ આના કરતાં ઓછી ફીની અંદર પણ કન્ટેન્ટ આપી શકાય છે ને, તો આપણે કોર્સ સ્ટાર્ટ કરી દીધો, આપણે યુટ્યુબ સ્ટાર્ટ કરી દીધું અને એપ્લિકેશન સ્ટાર્ટ કરી દીધી. બરાબર, વેરી ગુડ, વેરી ગુડ. ચાલો બાકીના વિદ્યાર્થી મિત્રોને આવવું હશે ત્યારે આવશે, આપણે આપણી સ્ટડી જે છે સ્ટાર્ટ કરવાની છે, સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, ગ્રેટ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો સોડા પીવા માટે તૈયાર? યસ સર, નો? હેલો. ઓકે, તો આજે આપણે આ સ્ટડી કરવાના છીએ, જેની અંદર તમને માહિતી આપું કે જે નવા સ્ટુડન્ટ છે મારાથી તો તમે પરિચિત છો, છતાં ઇન્ફોર્મેશન એક આપી દઉં છું કે 5000 પ્લસ સ્ટુડન્ટને ગાઈડન્સ આપી ચૂક્યો છું, 5 વર્ષનો એક્સપિરિયન્સ અને ગુજરાત ઈ ક્લાસની યુટ્યુબ ચેનલ અને એપ્લિકેશન દિશા પોર્ટલની અંદર મારા લેક્ચર જોવા મળશે, નીટ સ્પેશિયલ. ઓકે, ચલો વાત કરીએ આજે કંઈક. આપણે લેક્ચર નંબર 5, દ્રાવણના 1 થી 4 લેક્ચર કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે આપણે જોવાના છે હેનરી અને રાઉલ્ટનો નિયમ. બરાબર, તૈયાર છો? ચાલો ફટાફટ રીતે જણાવો કે તૈયાર છો આ લેક્ચર માટે. યસ ઓર નો? યસ, વેરી ગુડ. તમારી ચેટ જે છે હું જોઈ શકું છું અને જણાવી દઉં કે જે નવા સ્ટુડન્ટ છે કે તમને તમારી ચેટ દેખાશે, બીજાની ચેટ નહીં દેખાય. આ જ ફીચર છે ને, તમે સંકોચ કર્યા વિના તમે મને કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકો છો. તમને એવું ન થવું પડે કે ભાઈ હું મેસેજ કરીશ તો આવા શબ્દો બીજા સ્ટુડન્ટને એમ લાગશે કે આ નહીં આવડતું, એવું કંઈ નહીં થાય. સંકોચ કર્યા વિના તમે મને ક્વેશ્ચન કરી શકો, કોઈ ડાઉટ હોય તો મને તમે પૂછી શકો, માટે તો આપણે બેસ્ટ ફીચર્સ એપ્લાય કરેલું છે. ઓકે, તો આ બેસ્ટ ફીચરનો તમારે ઉપયોગ કરવાનો છે અને મને બધાની ચેટ વિઝિબલ છે, મને અહીંયા બધાની ચેટ વિઝિબલ છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ હેનરી અને રાઉલ્ટનો નિયમ જે છે તેને. ઓકે, દ્રાવ્યતા, પહેલા દ્રાવ્યતા સમજી લઈએ કે શબ્દ શું કહેવા માંગે. દ્રાવ્યતા, તમે વિચારો કે આપણે ક્યારેક કોઈ પદાર્થ, માની લો કે મીઠું, મીઠાનું પાણીમાં ઓગાળું તો એ ઓગળી જાય છે, રાઈટ? પછી તમને દેખાતું નથી, આ કેના જેવી વાત છે? માની લો કોઈ વ્યક્તિને આપણે મજાક ઉડાડવી તો મજાક ઉડીને જાય ક્યાં? જવાબ આપો મને ફટાફટ રીતે. બરાબર, યસ. આ તમામ ટોપર બેચના તમામ લેક્ચરનું રેકોર્ડિંગ એપ્લિકેશનની અંદર અવેલેબલ રહેશે. ઓકે, એપ્લિકેશનની અંદર અવેલેબલ જ હોય છે. ઓકે, પણ બધા લેક્ચર જે છે તમે જોઈ નહીં શકો, તમારે ટોપર બેન જોઈન કરવી પડશે તો તમે જોઈ શકશો. ઓકે, ચલો ફટાફટ રીતે જોઈન થઈ જાઓ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, આ થિયરીની જ, તો આજે આ થિયરીને મોજ પાડી દેવાની છે, આગ લાગી જશે. ઓકે, મને એમ કહો કે આપણે કોઈની મજાક ઉડાડીએ તો મજાક ઉડીને જાય ક્યાં? ચાલો જવાબ આપો. બસ એના જેવી જ કંઈક વાત છે કે હું કોઈ પાત્રની અંદર, બરાબર, માની લો કે કોઈ પાત્ર મેં લીધું અને આ પાત્રની અંદર, બરાબર, આ પાત્રની અંદર જ્યારે માની લો કે હું અહીંયા NaCl ઉમેરી દઉં છું. શું ઉમેરી દઉં છું? NaCl. તો NaCl જે છે એ પાણીની અંદર જશે તો જોજો કેવી રીતે ઓગળશે. ધ્યાન આપજો કે અહીંયા પ્રોપર વે શબ્દો સમજવા જરૂરી છે. ઓકે, જોજો આપણે કોઈ પોઈન્ટ નહીં જવા દઈએ. NaCl જે છે, બરાબર, NaCl જે છે એ તો સોલિડ છે ને, એ તો કેવું છે? સોલિડ. તમે જેવું એને પાણીમાં નાખશો, કેમાં નાખશો? તો કે ભાઈ પાણીમાં નાખશો તો એ Na+ અને Cl- માં આયનીકરણ પામશે. આ શું થઈ ગયું? તો કે ભાઈ આયનીકરણ. ધ્યાન આપજો અહીંયા આ જે છે એ આપણી માટે શું થઈ ગયું? તો કે એ જે આયનીકરણ અનુભવશે. શું થશે? આયનીકરણ. બરાબર, એ શું અનુભવશે? તો કે ભાઈ આયનીકરણ અનુભવશે. તો પણ હજી તો આ સોલિડ જ છે, યાદ રાખજો, હજી તો આ શું છે? સોલિડ. હવે તમે આગળ
એની રિએક્શન જ્યારે પાણી સાથે થશે, એની રિએક્શન કોની સાથે થશે? પાણી. ત્યારે ઓગળશે, ક્યારે ઓગળશે? એને પ્લસ, એને પ્લસ એક્વાયર અને સીએલ માઇનસ એક્વાયર. ઓકે, વાહ, વેરી ગુડ. મીત નો જવાબ રાઈટ છે. ધ્યાન આપજો, અહીંયા થયું શું હશે વિચારો, કે જ્યારે આ NaCl ની જે હું વાત કરી રહ્યો છું, એ તો એક આખું આપણે જોયું ઘન અવસ્થાની અંદર કે NaCl જે છે, NaCl જે છે આવી રીતની કઈક રચના ધરાવે છે, રાઈટ? NaCl જે છે આવી રીતની કઈક રચના ધરાવે છે, જેની અંદર તમે જોવા જાઓ, જેની અંદર તમે જોવા જશો તો કે એક સોડિયમ, એક સોડિયમ જે છે 6 Cl થી ઘેરાયેલો હોય અને એક Cl 6 સોડિયમ થી ઘેરાયેલા હોય, રાઈટ? તો આ જે છે શું કહેવાય, આ શું કહેવાય? લેટિસ કહેવાય. આ શું કહેવાય? લેટિસ. એટલે આ બનવા માટે, આ બનવા માટે અણુને નજીક આવવું પડે. આ બનવા માટે અણુને ક્યાં આવવું પડે? નજીક. તો આને તોડવું હોય તો જેટલી બનવામાં જેટલી ઉર્જા લાગી છે, બનવામાં જેટલી ઉર્જા લાગી છે એટલી તમારે તોડવામાં ઉર્જા દેવી પડશે ને, બરાબર? તો આ જે છે અહીંયા લેટિસ એનર્જી છે, LE, બરાબર? લેટિસ એનર્જી છે, યાદ રાખજો. અહીંયા જે પોઈન્ટ જે છે એ કયો છે? તો કે અહીંયા જે પોઈન્ટ જે છે એ લેટિસ એનર્જી છે. અને પાણીની અંદર જ્યારે હું એડ કરો ત્યારે હાઇડ્રેશન એનર્જી છે પાણીની અંદર. હવે બે પોઈન્ટ આપણે ખાસ સમજવા પડે, બે શક્યતા છે અહીંયા, પહેલી અને બીજી શક્યતા. ધ્યાન આપજો કે આપણી લેટિસ એનર્જી જે છે, માની લો કે વધુ હોય, કોના કરતા? હાઇડ્રેશન એનર્જી કરતા. અને માની લો કે લેટિસ એનર્જી જે છે એ ઓછી હોય, કોના કરતા? હાઇડ્રેશન એનર્જી કરતા. ઓકે, જો લેટિસ ઉર્જા વધુ હોય, કોના કરતા? હાઇડ્રેશન કરતા. ઓકે, ફટાફટ, વાહ ભાઈ વાહ, શું યાદ રાખ્યું છે. યસ, તો લેટિસ ઉર્જા, લેટિસ ઉર્જા જે છે ધ્યાન આપજો, લેટિસ ઉર્જા વધારે હોય, કોના કરતા? હાઇડ્રેશન. એનો અર્થ એવો થયો, સોરી, લેટિસ ઉર્જા વધારે હોય હાઇડ્રેશન કરતા, તો જ્યારે હું એને પાણીમાં નાખું તો તૂટવાનું નથી. શું કામ નહીં તૂટે? કારણ કે મજબૂતાઈ રીતે જોડાયેલું છે. કઈ રીતે? મજબૂતાઈ. તો પરિણામે તમારે તાપમાન આપવું પડશે, તાપમાન જરૂરી, તાપમાન જરૂરી છે. ગરમી આપવી પડશે, શું આપવી પડશે? ગરમી, બરાબર? અને લેટિસ એનર્જી ઓછી હોય, કોના કરતા? હાઇડ્રેશન કરતા. મતલબ કે પાણીની તાકાત વધારે છે, તમે નાખી દો, ઓગળી જશે. એટલે અહીંયા તાપમાન જરૂરી નથી, તાપમાન, તાપમાન જરૂરી, તાપમાન જરૂરી નથી. ધ્યાન આપજો અહીંયા ખાસ, અહીંયા તાપમાન જરૂરી નથી. પોઈન્ટ તમે ખાસ ધ્યાન આપજો, ચેટની અંદર હું જોઈ રહ્યો છું, તમે ક્લિયર થતા જાઓ તો મને કહેતા જજો, બરાબર? આ બે પોઈન્ટ ખાસ સમજવાના હતા કે ક્યારે તાપમાનની જરૂર છે, ક્યારે તાપમાનની જરૂર નથી. ઓકે, જ્યારે તમે પાણીની અંદર, પાણીની અંદર તમે જ્યારે સોડિયમ નાખો, બરાબર, પાણીની અંદર તમે, પાણીની અંદર તમે જ્યારે સોડિયમ લીધો છે, રાઈટ, પાણીની અંદર તમે જ્યારે સોડિયમ લીધો છે, એટલે આ એને પ્લસ જે છે એની આજુબાજુ પાણીના અણુ ગોઠવાઈ જવાના, બરાબર? ઓક્સિજન, અહીંયા એચ, અહીંયા એચ, ઓક્સિજન, એચ, અહીંયા એચ, ઓક્સિજન, અહીંયા એચ, અહીંયા એચ, ઓક્સિજન, અહીંયા એચ અને અહીંયા એચ. તમે વિચારો કે શું કામ? કારણ કે આની ઉપર આંશિક શું હોય? ધનવીજ ભાર હોય. એની ઉપર આંશિક શું હોય? યાદ કરો, યાદ કરો તમે કે તેની ઉપર શું હોય? તો તેની ઉપર હોય, તેની ઉપર હોય દેખાશે કયો રંગ? આ દેખાશે આંશિક ધનવીજ ભાર, આંશિક ઋણવીજ ભાર, આંશિક ધનવીજ ભાર, આંશિક ધનવીજ ભાર, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ, પાર્શિયલ નેગેટિવ, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ, પાર્શિયલ પોઝિટિવ, બરાબર? તો સોડિયમ છે એને પ્લસ, માટે આ બધા અણુઓ શું થઈ જવાના? એની ફરતે ગોઠવાઈ જવાના. એવી જ રીતે જો હું વાત કરું, એવી જ રીતે જો હું વાત કરું કે સીએલ માઇનસ, બરાબર, એવી જ રીતે આપણે વાત કરીએ કોની? સીએલ માઇનસ, સીએલ, સીએલ માઇનસ જ્યારે પાણીમાં જાય, સીએલ માઇનસ જ્યારે પાણીમાં જાય ત્યારે હાઇડ્રોજન એની આજુબાજુ ગોઠવાઈ જવાના. કોણ ગોઠવાઈ જવાનું? તો કે ભાઈ હાઇડ્રોજન જે છે, બરાબર, હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન જે છે એની આજુબાજુ ગોઠવાઈ જવાના, રાઈટ? ઓકે, એનું રીઝન શું? કારણ કે હાઇડ્રોજન ઉપર શું હોય? પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ, પાર્શિયલ નેગેટિવ, પાર્શિયલ પોઝિટિવ,
પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ. તમે જો કે Cl- ના અણુને કોને ઘેરી લીધું? પાણીએ ઘેરી લીધું. અને અહીંયા Na+ ના અણુને પણ કોને ઘેરી લીધું? પાણી. પણ પાણીનો કયો અણુ Na+ ને આકર્ષે છે? ઓક્સિજન. અને અહીંયા કોણ આકર્ષે છે? હાઇડ્રોજન. ક્લિયર છે અહીં સુધી? કે ક્યારે ઓગળશે ક્યારે નહીં ઓગળે? કોઈ પણ પદાર્થને પાણીમાં તમે નાખશો તો શું થશે? જો ઘન પદાર્થ હશે તો એને તોડવું પડે. તોડવા માટે શું જોવે? લેટિસ ઉર્જા જોવે ને. લેટિસ ઉર્જા, લેટિસ ઉર્જા જો વધુ હોય તો ઝડપથી નહીં ઓગળે, પાણી એને નહીં તોડી શકે. તો એને તોડવા માટે તમારે ઉર્જા દેવી પડશે, એટલે કે તાપમાન જરૂરી છે. પણ તમે જો વિચારો કે લેટિસ ઉર્જા ઓછી હોય તો સરળતાથી પાણી એને તોડી નાખશે. બરાબર? યસ, ગ્રેટ. ચાલો, ક્લિયર છે આ પોઈન્ટ? આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો? યસ ઓર નો મને જણાવો ફટાફટ રીતે. જો આપણો જે પોઈન્ટ હતો એ જ વાત હતી, દ્રાવ્યતાની જ વાત હતી, તો કે ચોક્કસ તાપમાને, જોજો અહીંયા, ચોક્કસ તાપમાને જે છે, ચોક્કસ તાપમાને અમુક ક્વેશ્ચન આપણે લેતા જશું સાથે સાથે, જે મને યાદ આવતા જશે અને જે મહત્વના છે તેની ચર્ચા કરતા જશું યાર. ચોક્કસ તાપમાને, ચોક્કસ તાપમાને દ્રાવકના ચોક્કસ જથ્થામાં દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય તેને તેની શું કહેવાય? દ્રાવ્યતા. મતલબ કે હું દ્રાવણ લઉં અને એની અંદર કોઈ પદાર્થ ઓગાળું તો મારે જોવું છે કે હું તાપમાન શું રાખું છું? અચળ રાખું છું. તાપમાન કોઈ અચળ છે? દબાણ પણ શું છે? અચળ. કે આને હું બદલતો નથી. બરાબર? અને દ્રાવણનું જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે એક નંબર ફોલો કરવો પડશે. એક નંબર જે છે હું દ્રાવકને આપીશ હંમેશા, બે નંબર જે છે હંમેશા હું દ્રાવ્યને જ આપીશ. બરાબર? અને નંબર જે છે હું દ્રાવણને નહીં આપું. માની લો કે મેં લખીને કહ્યું વી વન, તો સમજી લો કે હું દ્રાવકનું લખું છું. માની લો મેં લખીને કહ્યું વી ટુ, સમજી લો હું દ્રાવ્યનું લખું છું. અને હું દ્રાવણને કોઈ નંબર નહીં આપું, દ્રાવણને કોઈ નંબર નહીં આપું, એટલે હું ખાલી લખીશ વી. આ તમે ખાસ ધ્યાન રાખજો, ખાલી હું વી લખું તો સમજી લો કે હું દ્રાવણની વાત કરી રહ્યો છું. વી ટુ લખું, સમજી લો કે હું દ્રાવ્યની વાત કરી રહ્યો છું. વી વન લખું તો સમજી લો કે હું દ્રાવકની વાત કરી રહ્યો છું. રાઈટ? તો અહીંયા અહીંયા મારું કોણ અચળ છે? તો કે ભાઈ અહીંયા અચળ છે મારું વી વન. એટલે કે દ્રાવક મેં કંઈક લીધો છે, 5 લિટર 10 લિટર જે લેવો છે તે, એની અંદર હું ઓગાળું છું. મતલબ કે મેં પાણી લીધું છે 5 લિટર, તો 5 લિટર એટલે શું થઈ ગયું? મારી માટે દ્રાવક થઈ ગયું. આના પહેલાના જે 4 લેક્ચર તમને અપલોડ કર્યા કે જેની અંદર સાંદ્રતાના એકમો બધું ફાઇન્ડ કરવાનું, તો એની અંદર આ માહિતી આવી ગઈ છે, તમે શીખી ગયા છો. ગ્રેટ, વેરી ગુડ. ઓકે, ચાલો. ઓકે, ક્લિયર છે? વેરી ગુડ. ચાલો, તો જે તાપમાન અચળ છે તો ચોક્કસ દ્રાવકના, દ્રાવક મિક્સ છે એની અંદર હું દ્રાવ્ય ઉગાડતો જો. માની લો મેં 1 ગ્લાસ પાણી લીધું, મેં ખાલી 2 ગ્રામ મીઠું નાખ્યું, હજી 2 ગ્રામ નાખ્યું ઓગળ્યું, હજી 2 ગ્રામ નાખ્યું ઓગળતા ઓગળતા હું 10 ગ્રામ નાખું એટલું ઓગળી ગયું, હવે નવું ઓગળતું નથી. તો 10 ગ્રામ જે આ આંકડો આવ્યો એ મારી માટે દ્રાવ્યતા બની ગઈ. શું કામ? કે 1 ગ્લાસની અંદર શું કહે, 1 કિલો મીઠું ઓગળશે ન ઓગળે ને, એનું કઈક લિમિટ હશે. એ લિમિટ જે છે એની શું થઈ ગઈ? દ્રાવ્યતા થઈ ગઈ. ચાલો, ક્લિયર છે? ઓકે, જેને સોલ્યુબિલિટી કહેવાય. દ્રાવ્યતા એ દ્રાવ્ય અને દ્રાવક, આ દ્રાવ્યતા જે છે એ કોની ઉપર આધાર રાખે? તો કે દ્રાવ્યતા જે છે એ દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ અથવા તાપમાન અને દબાણ પર આધાર રાખે. સ્વભાવ શું? સ્વભાવ એટલે કેવો સ્વભાવ? સારો વ્યક્તિ છે, ખરાબ વ્યક્તિ છે? વાહ, કેવો મસ્ત વ્યક્તિ છે, વાહ, કેટલો એનો વિચાર સારા છે, એવું નહીં. અહીંયા દ્રાવ્ય જે છે એ દ્રાવક સાથે પ્રક્રિયા કરીને જોડાઈ શકવા માટે તૈયાર હોવું જોઈએ, ઓગળવા માટે તૈયાર હોવું જોઈએ ને. અને જે ઓગળી જાય છે એને આપણે કહીએ છીએ કે દ્રાવ્ય થઈ ગયું. ઓકે, એટલે દ્રાવ્ય થઈ ગયું એનો અર્થ એવો કે ઓગળી ગયું છે. ઓકે, ધ્રુવી, આ મહત્વનો પોઈન્ટ છે કે ધ્રુવીય દ્રાવ્ય ધ્રુવીય દ્રાવકમાં જ અને અધ્રુવીય દ્રાવ્ય અધ્રુવીય દ્રાવકમાં જ ઓગળે. રાઈટ? તો અહીંથી મને એક ક્વેશ્ચન તમને માટે એક મસ્ત યાદ આવે કે જો હું વાત કરું, જો હું અહીંયા વાત કરું, ધ્યાન આપજો કે એક્સ્ટ્રા ક્વેશ્ચનને આપણે હંમેશા લેતા જઈએ છીએ અને જેની અંદર તમારી માટે આગનો સિમ્બોલ જરૂરી છે. મિત્રો, તમારી માટે અહીંયા આગનો સિમ્બોલ પણ એટલો જરૂરી બની જાય છે. બરાબર? ધ્યાન આપજો અહીંયા કે હું જે કહેવા માંગુ છું કે ધ્રુવીય દ્રાવકો, ખાસ ધ્યાન આપજો, અહીંથી કેટલાય પોઈન્ટ ક્લિયર થઈ જશે કે ધ્રુવીય દ્રાવ્ય હોય, ધ્રુવીય દ્રાવ્ય હોય
અને તો તમારે એની માટે ફરજિયાત ધ્રુવીય દ્રાવક જ લેવા પડે, ધ્રુવીય દ્રાવક, દ્રાવક અને દ્રાવ્ય તો હવે ક્લિયર છે. ઓકે, હવે અધ્રુવીય દ્રાવ્ય હોય, માની લો કે શું હોય, અધ્રુવીય દ્રાવ્ય હોય, અધ્રુવીય દ્રાવ્ય હોય તો એની માટે તમારે અધ્રુવીય દ્રાવક જ લેવા પડે, અધ્રુવીય દ્રાવક જ લેવા પડે. આ મહત્વની વાત છે મિત્રો, આ બહુ મહત્વની વાત છે. મતલબ કે હું તમને એમ કહું કે NaCl છે, NaCl પાણીની અંદર ઓગળ છે, કારણ કે અધ્રુવ ધ્રુવીય છે ને, આ ધ્રુવીય છે, આ ધ્રુવીય છે, બરાબર. તો આ પાણીની અંદર ઓગળ છે. જ્યારે હું તમને એમ કહું કે સી જોજો, આલ્કોહોલ લઈ લો, આલ્કોહોલ અથવા આપણે માની લો કે આપણે લઈ લઈએ ઇથેન, CH3CH3, એમાં નહીં ઓગળ, પાણીમાં ઓગળશે નહીં, બરાબર. તો H2O માં ઓગળશે નહીં, અહીંયા ઓગળશે. રીઝન કે આ કેવું છે, ધ્રુવીય છે, આ કેવું છે, ધ્રુવીય છે, આ કેવું છે, ધ્રુવીય છે, રાઈટ. અને આ જે છે કેવું છે, હાઇડ્રોકાર્બન હંમેશા કેવું હોય, અધ્રુવીય હોય, હાઇડ્રોકાર્બન હંમેશા કેવું હોય, અધ્રુવીય. તો એક ધ્રુવીય છે, એક અધ્રુવીય, નહીં ઓગળે. તો તમને એમ થાય તો એનો અર્થ એવો થયો કે હું NaCl ને બેન્ઝીનમાં નાખી દઉં, કેમાં નાખી દઉં, બેન્ઝીનની અંદર, તો નહીં ઓગળે, બરાબર. પણ હું જો CH3CH3 ને બેન્ઝીનમાં લઈ લઉં, બરાબર, તો અહીંયા ઓગળશે નહીં, અહીંયા આ ઓગળશે. એનો અર્થ શું થાય વિચારો, એનો અર્થ એવો થાય કે આ ધ્રુવીય છે પણ બેન્ઝીન તો અધ્રુવીય છે ને, બેન્ઝીન કેવું છે, અધ્રુવીય, રેડી. પણ આ જે છે ધ્રુવીય છે, આ જે છે કેવું છે, અધ્રુવીય છે. બેન્ઝીન પણ કેવું છે, અધ્રુવીય, એટલે ઓગળે છે, બાકી ઓગળે નહીં. તો આ ક્વેશ્ચન છે મિત્રો જે તમારી માટે મહત્વનો બની જાય છે. ક્લિયર છે? હવે દ્રાવણોની અંદર એક એક પોઈન્ટ તમારો ક્લિયર થતો જોવો પડે. ઓકે, ક્લિયર. ચાલો તો આપણે આ પણ શીખી ગયા ક્યારે ઓગળશે. તો અહીંયા ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય ઘટકો ઓગળવાના છે, બાકી ઓગળવાના નથી, બરાબર. તો NaCl અને ખાંડ, NaCl અને ખાંડ જે છે, NaCl અને ખાંડ પાણીમાં ઓગળે છે. જ્યારે નેપ્થેલિન અને એન્થ્રેસિન, નેપ્થેલિન અને એન્થ્રેસિન કોને કહેવાય? તમને ખ્યાલ હશે કે નેપ્થેલિનની ગોળી આવે, બરાબર, શૌચાલય અથવા ઘણા બધા કઠોળની અંદર મૂકવામાં આવે. આ શું છે? તો કે આ નેપ્થેલિન છે. આ શું છે? તો કે ભાઈ નેપ્થેલિન છે, લખવું હોય તો લખી લેજો. અને એન્થ્રેસિન લખવું હોય, બરાબર, એન્થ્રેસિન તમારે જો લખવું હોય તો ત્રણ બેન્ઝીન દર્શાવી દો. કેટલા બેન્ઝીન દર્શાવી દો? ત્રણ. બરાબર, તો એક નેપ્થેલિન છે, એક એન્થ્રેસિન છે. આની અંદર બંધ જો પાછો ક્વેશ્ચન આવ્યો, એક જ્યાં જ્યાં સમસ્યા છે અહીંયા સમસ્યા છે. શું કે હું અહીંયા બંધ દર્શાવી દઉં, બરાબર, તો અહીંયા હવે ન દર્શાવી શકું, મારે અહીંયા દર્શાવવા પડે. અહીંયા ધ્યાન આપજો, અહીંયા અહીંયા આપણે બંધ દર્શાવવાનું છે ખાસ કરીને. તો તમે કઈ રીતે બંધ દર્શાવી શકો? તો અહીંયા દર્શાવી દો. ઓકે, અહીંયા દર્શાવી દો, બે સેકન્ડ, સંયોજકતા પાંચ નો થઈ જાય ને, પછી એ પણ ધ્યાન આપવાનું ને. હવે મને એમ કે ક્યાં દર્શાવશો? અહીંયા નહીં, અહીંયા નહીં, અહીંયા નહીં. તો આ રીતે દર્શાવી શકાય, અથવા તમે એમ કહી શકો, અથવા તમે અહીંયા દર્શાવી દો તો પણ પોસિબલ છે, રાઈટ. તો આ પણ મહત્વનું છે. એટલે આ સંયોજકતાને સાચવવા માટે આ બધા કામ કરવા પડે મિત્રો, સંયોજકતાને સાચવવા માટે આ બધા કામ કરવા પડે. ધ્રુવીય છે એની ખબર કઈ રીતે પડે? ધ્રુવીય છે એની ખબર કઈ રીતે પડે? તો રાસાયણિક બંધન ચેપ્ટર તમે શીખ્યા ને કે NaCl ધ્રુવીય હોય, અને ધ્રુવીય ખબર કઈ રીતે પડે એ પણ સમજવું હોય તો એ પણ સમજાવી દઉં. કે માની લો કે હું HCl લઉં, જોજો અહીંયા ધ્યાન આપજો. તો મને એમ કહો આ બંને વચ્ચે વિદ્રુણતા વધારે કોની છે? તો સ્વાભાવિક છે ક્લોરિનની, માટે એની ઉપર વિષભાર કયો હોય? આંશિક ઋણ વિષભાર. અને હાઇડ્રોજન ઉપર વિષભાર કયો હોય? આંશિક પ્લસ વિષભાર. તો જ્યારે કોઈ બે એવા કમ્પાઉન્ડ જોડાયેલા હોય કે જેમાં વિદ્રુણતાનો ગેપ હોય, મિથ ધ્યાન આપજો ખાસ, કે જ્યારે કોઈ બે એવા કમ્પાઉન્ડ જોડાયેલા હોય કે જ્યાં વિદ્યુતઋણતાનો શું હોય, ગેપ હોય, એને એ પદાર્થો શું કહેવાય? ધ્રુવીય કહેવાના, બરાબર. ઓકે, હાલો, તે બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવકની જ અંદર ઓગળે છે, બાકી ઓગળતું નથી. તો આપણે આ પોઈન્ટ જોઈ લીધો કે બેન્ઝીન જેવા દ્રાવકોની અંદર જ ઓગળે છે, બાકી ઓગળતું નથી. તો એને ઓગાળવા માટે બેન્ઝીન જેવા અધ્રુવીય દ્રાવકોની જરૂર પડે. ઓકે, અહીંયા આપણે બે પ્રકારની દ્રાવ્યતા જોવાના છે. કેટલા પ્રકારની? બે. કે ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, બરાબર. સોલ્યુબિલિટી ઓફ અ સોલિડ ઇન અ લિક્વિડ, સોલ્યુબિલિટી ઓફ અ ગેસ ઇન અ લિક્વિડ,
એટલે કે આપણે બંને પ્રવાહીમાં દ્રાવણ બનાવવાના છે, પણ ઘનનું પ્રવાહીમાં દ્રાવણ અને વાયુનું પ્રવાહીમાં દ્રાવણ, આ બે પોઈન્ટ જોવાના છે. અને આજે બીજો પોઈન્ટ જે છે એમાંથી તમને મળવાનો છે કયો નિયમ, તો કે હેનરીનો નિયમ અને તેના ઉપયોગો, જે આપણી માટે મહત્વનો ક્વેશ્ચન છે. મિત્રો ક્લિયર, તૈયાર છો? હજી તો હજી આપણે એક જ સ્લાઇડ પૂરી કરી. મિત્રો તૈયાર છો? યસ ઓર નો? વેરી ગુડ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હોય, આપણે યુટ્યુબ ઉપર જણાવીએ પણ ઘણી વખત જોડાય નહીં, એની એમ થાય કે આ પુષ્પા સમજાય, ફ્લાવર સમજાતા. ફ્લાવર નહીં હે, ફાયર. ક્યાં હે? ફાયર, આગ છે. અહીંયા આગ આવે તો એને ખબર પડે ને. યસ ઓર નો? આવે તો એને ખબર પડે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચાલો આ જોઈ લીધું આ પોઈન્ટ, તો વિચારો કે આપણે નાનકડે એવા શબ્દોની અંદર કેટલી ઇન્ફોર્મેશન લઈ લીધી. ચાલો હવે દ્રાવ્યતાની વાત કરતા જઈએ. આપણે દ્રાવ્યતા જે છે, હજી તો સ્લાઇડ વર્તી જ જવાની. મિત્રો આપણે શીખવા બેઠા છીએ, અહીંયા નો લિમિટ, અહીંયા અનસ્ટોપેબલ બનવાની વાત છે, અનસ્ટોપેબલ બનવાની વાત છે. ક્લિયર? વાહ, યસ 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 યસ. હાલો ઓકે. ઘન દ્રાવ્યની, ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા, હું ઘન પદાર્થને, ઘન પદાર્થને પ્રવાહીની અંદર ઓગાળું છું, બરોબર. તો આ જે છે એ મારું લિક્વિડ છે, બરોબર. અને એની અંદર આપણે ઉમેરી દઈએ છીએ સોલિડ. હજો અમુક શબ્દો ઉપર આપણે ઇંગ્લિશમાં જશું, એનું રીઝન કે આપણે ક્યારેક તો શીખવું પડશે ને, બરોબર, જે તમારા એક્ઝામ માટે કામનું છે. કારણ કે અમુક શબ્દ તમને નહીં સમજાય તો તમારે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જોવાનું થશે ને, બરોબર. ઓકે, જે ઇઝી ઇઝી શબ્દો છે એને જોઈ શકાય. ઓકે, તો જ્યારે ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે, તો આપણે ઉદાહરણ લેતા જાઓ ને, આ લિક્વિડ જે છે એ કોણ છે? તો કે આ લિક્વિડ જે મેં લખ્યું છે અહીંયા, અહીંયા જે મેં લિક્વિડ લખ્યું છે તે કોણ છે? H2O છે. અને મેં સોલિડ જે લખ્યું છે, જે શું લખ્યું છે? સોલિડ લખ્યું છે, બરોબર. તો આ H2O છે. અને જે મેં સોલિડ લખ્યું છે એ સોલિડ તરીકે હું ખાંડ લઈ લઉં. શું લઈ લઉં? ખાંડ. રેડી? તો ખાંડ આપણી માટે શું બને છે? અહીંયા દ્રાવ્ય બને છે. અને પાણી જે છે આપણી માટે શું બને છે? તો કે ભાઈ દ્રાવક બને છે. ક્લિયર થાય છે? યસ ઓર નો? ફટાફટ જણાવો. ઓકે, બે મિનિટ.